ચૂરણી ટાણે ખાલી રાજકોટ ભાજપના ઉમેદવાર રૂપાલાનો વિરોધ થઈ રહ્યો હોય તેવું નથી હજી ઘણી એવી બેઠકો છે જેની નારાજગી પાર્ટી માટે રીત સ્તરનો માથાનો દુખાવો બની છે પાર્ટીના કાર્યક્રમમાં નેતાઓની સૂચક ગેરહાજરી ઊડીને આંખે વળગી રહી છે બીજી બાજુ આ નારાજગી ખાળવા પાર્ટીઓએ કવાયત તેજ કરી છે ત્યારે ક્યાં ફસાયો છે એ પેચ અને કેવો દેખાઈ રહ્યો છે કકડાટ જોઈએ આ રિપોર્ટમાં ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાના પેટા ચૂંટણીની ટિકિટ વહેંચણી બાદ ભાજપમાં અસંતોષની મોટી આગ લાગી છે વડોદરામાં પાર્ટી નેતા જ્યોતિ પંડ્યાના પોકાર્યા બાદ રાજ્યભરના ભાજપ છે અને જે તે વિસ્તારમાં નારાજગીના સુર દેખાવા લાગ્યા છે જેમાં સૌથી પહેલા વાત કરીએ લોકસભા ટિકિટને લઈને સામે આવેલી નારાજગીની સાબરકાંઠામાં લોકસભાના ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયા ની સામે વિરોધ હજી યથાવત છે આયાતી ઉમેદવારને લઈને ભાજપના જ કાર્યકરો ઉમેદવાર શોભનાબેનનો વિરોધ કરી રહ્યા છે આજે હિંમતનગરમાં સહકારી જીન ખાતે આવેલા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે કાર્યકરોનો હોબાળો જોવા મળ્યો જેમાં શોભનાબેન બારૈયાનો વિરોધ કરનારા કાર્યકરોને પોલીસ હેરાન કરતી હોવાના આક્ષેપના મુદ્દે આગેવાન વનરાજસિંહ અને ધારાસભ્ય વીડી ઝાલા વચ્ચે બોલાચાલી થઈ ગઈ તો વલસાડમાં ભાજપ ઉમેદવાર ધવલ પટેલ સામે પત્ર વાયરલ થયા બાદ હવે પોસ્ટર લાગવાનું શરૂ થયું છે ધરમપુર વિધાનસભા બેઠકમાં ધવલ પટેલ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે કે ઉમેદવાર નહીં બદલાય તો જવાબ ઈવીએમ માં મળશે તો હવે લોકસભાના ઉમેદવારોના વિરોધમાં એક નવું નામ રાજેશ ચુડાસમાનું ઉમેરાયું છે બહુચર્ચિત અતુલ ચગ આપઘાત કેસમાં રાજેશ ચુડાસમાનું નામ ઉછળ્યું હતું જેમાં ચક પરિવાર દ્વારા સમાધાન કરી લેતા સમાજે વિરોધ કર્યો જેને લઈને સમાજની એક બેઠક મળી હતી જેમાં ચક પરિવારે કરેલા સમાધાનને રઘુવંશી સમાજે અમાન્ય ગણાવ્યું છે રઘુવંશી સમાજે ચુડાસમાની ઉમેદવારી બદલવામાં આવે તેવી માંગ કરી છે આ સર્વે રઘુવંશી સમાજનું એક સંમેલન હતું મિટિંગ હતી આ મિટિંગની અંદર તમારા જુનાગઢ વિસ્તારના આજુબાજુના તમામ મહાજનોમાંથી અનેક રઘુવંશીઓ આમાં આવેલા સામેલ હતા અમારી માંગ એક જ છે કે અમારે આ વખતે જે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે એમની ઉપર એક ડાઘ લાગેલો છે એક ડોક્ટર અતુલ ચક સાહેબ જે અમારા સેવા ભાવે સેવા ના ભેગદારી ડોક્ટર હતા એમનો એક ડાઘ લાગેલો છે આત્મહત્યાનો એમાં એનું આરોપી તરીકે નામ છે એમની એફઆઈઆર નોંધાયેલ છે અને આ ડાઘી ઉમેદવારને બદલવા માટેની અમારી એક પેલા તો આક્રોશ સાથેની માંગ છે ખાસ કરીને આજે આપણા ડોક્ટર અતુલ ચક સાહેબ કે જેનું ગત બે ફેબ્રુઆરી બાર ફેબ્રુઆરી રોજ આત્મહત્યા કરી અને એને જયારે ન્યાય માટેની એક બુખાર ઉપડી હતી કે ભાઈ એને ન્યાય મળે તો એ ન્યાય માટેની આજે ચળવળમાં ખાસ કરીને આપણા પૂર્વ સંસદ અને હાલ નવાઝ અત્યારે ચાલુ સંસદને ટિકિટ ન મળે એ માટે અને ટિકિટ એને ન આપે એના માટે ઉમેદવાર બદલાવે એવી ભાજપને ખાસ કરીને વિનંતી કરવા માટે મહાપરિષદે પણ ત્યારે બુહાર લગાયેલી છે અમારા અને રઘુવંશોમાં એક આક્રોશ છે કે ભાઈ રાજેશભાઈને ઉમેદવાર પદ છે એનું રદ કરી અને બીજા અન્ય કોઈને ટિકિટ આપે તો ઉમેદવારો સામેનો વિરોધ અહીંથી પૂરો નથી થતો ભાજપે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ આયાતી એટલે કે કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ આપતા પેટા ચૂંટણીના ઉમેદવારો સામે પણ નારાજગી જોવા મળી રહી છે જુનાગઢ બેઠક પર કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણી હાલ નિશાન બન્યા છે આંતરિક અસંતોષ ડામવા ખુદ મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા હતા પરંતુ આ બેઠકમાં કેટલાક નેતાઓની સૂચક ગેરહાજરી જોવા મળી ગેરહાજર નેતાઓમાં એક હતા પૂર્વ મંત્રી જવાહર ચાવડા બીજા હતા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ અને ત્રીજા હતા જિલ્લા પ્રમુખ કનુ ભલાળા વિસ્તારના મોટા નેતાઓની ગેરહાજરી ઘણું બધું કહી જ ગઈ જો કે મુખ્યમંત્રીએ પણ નારાજ કાર્યકરોને શાન કહી દીધું કે ઉમેદવાર એક જ હોય સામે બેસેલામાંથી કોઈને પણ જાહેર કરે એ પાછો થોડી પડે આવતો તારા કેરી બેંક જ મતલબ આટલી બધી મીટિંગો તો આ થાય છે

પરંતુ કમલમમાં દેખાઈ રહેલા કકડાટને જોતા કેટલા કટાક્ષ કરી રહ્યા છે કે કોંગ્રેસના નેતાઓ કમલમમાં જતા હવે કકડાટ કમલમમાં પેઠો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસમાં કેવો કકડાટ દેખાય છે તે જોઉં રહ્યું બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ આજથી 17 દિવસ પહેલા ગુજરાતમાં લોકસભાની ચૂંટણી એક તરફી લાગી રહી હતી પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીમાં શરૂ થયેલા કકડાટ અને કંકાસે

ભાજપના વિરોધનો વંટોળ હવે આંધી કેમ ગુજરાત ભાજપની પ્રયોગશાળા સાથે એવો અભેદ કિલ્લો છે જ્યાં ભાજપને ચૂંટણીમાં માત આપવી ઘણી મુશ્કેલ ગણાય છે ચૂંટણી તૈયારી અને રણનીતિ એવી સેટ કરવામાં આવે છે કે વિરોધીઓ ચારે ખાને ચિત્ત થાય લોકસભામાં તો ભાજપે બે વાર છવ્વીસ શૂન્યથી હેટ્રિક લગાવી છે અને હવે ત્રીજી વાર માટે તો હેટ્રિક સાથે પાંચ લાખની લીડ માટેના પ્રયાસો થઈ રહ્યા છે ગુજરાતમાં પણ થોડા દિવસ પહેલાં સુધી માહોલ પણ એક તરફી એટલે કે ભાજપ તરફી લાગી રહ્યો હતો પરંતુ આજે સ્થિતિ એકદમ વિપરીત બની ગઈ છે અને આ બધું બન્યું છે માત્ર સત્તર દિવસમાં પણ કેમ અને કેવી રીતે શું ભાજપે ટિકિટની જાહેરાતમાં ઉતાવળ કરી કારણ કે ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થાય તે પહેલાં જ ભાજપે પહેલો ઘા રાણાનો રણનીતિ વાપરી ગુજરાતના મોટા ભાગના ઉમેદવારો જાહેર કર્યા પરંતુ તેનાથી પાર્ટીના જ કેટલાક નારાજ લોકોને વિરોધ કરવાનો કથિત ષડયંત્ર ઘડવાનો સમય મળ્યો સ્થિતિ બદલાવા પાછળનું કારણ જ્યોતિબેન પંડ્યાને પણ માનવામાં આવે છે જેમણે નારાજગીનું બ્યુગલ ફૂંક્યું હતું આજથી સત્તર દિવસ પહેલા વડોદરા ભાજપ નેતા જ્યોતિબેન પંડ્યાએ લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે નારાજગીનો ગલ ફૂંક્યો જ્યોતિબેને નારાજગી વ્યક્ત કરવાની સાથે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા જેનાથી ભાજપની નારાજગી સપાટી પર આવી હું વડોદરાના નાગરિક તરીકેનું મારું જમીન મારી પોતાની સૂઝ બૂઝ એણે મૂકવા નથી માંગતી મારું જમીન નથી માંગતું કે હું આ પાર્ટીની અંદર આવી રીતે કામ કર્યા કરું વી આર લેકિંગ સમથિંગ વય વી આર લેકિંગ પાર્ટીએ પણ ઉતાવળીએ નિર્ણય લઈ જ્યોતિબેનને સસ્પેન્ડ કરી નાખ્યા પછી ઉમેદવાર તરીકે રંજનબેન બદલાયા એટલે બાવાના બેય બગડ્યા કથિત રીતે જ્યોતિબેન અને રંજનબેનની નારાજગી વહોરી બીજા પલટવામાં ત્રીજું કારણ છે જ્યોતિબેનની બગાવતથી પાર્ટીના બીજા અસંતુષ્ટોને પણ બળ મળ્યું જ્યોતિબેને શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીની આબરૂ છડે ચોક લેતા પાર્ટીના બીજા અસંતુષ્ટોને એવું બળ મળ્યું કે તેમણે પણ ખુલીને વિરોધ કર્યો જેની અસર વડોદરા સાબરકાંઠા અમરેલી વલસાડ બેઠક પર દેખાઈ સાબરકાંઠામાં વિરોધ શરૂ થતા ત્યાં પણ ઉમેદવાર બદલાયા પરંતુ આ તો ભાજપ માટે મુશ્કેલીઓની શરૂઆત હતી સ્થિતિ બદલાવા પાછળનું બીજું મોટું કારણ છે ભાજપે કોંગ્રેસમાંથી આવેલાઓને ટિકિટ આપતા નારાજગી વધી સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે આયાતી ઉમેદવાર શોભનાબેન બારૈયાની ટિકિટ આપી જે ટિકિટ કપાયેલા ભીખાજી ઠાકોરના સમર્થકોને ન ગમ્યો કાર્યકરોએ આરોપ લગાવ્યો કે પાર્ટીના કાર્યકરો ઘંટી ચાટે અને આયાતીને આટો તો આવો જ વિરોધ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પણ જોવા મળી રહ્યો છે જ્યાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પેટા ચૂંટણીમાં ટિકિટ આપી અને બસ પછી શું ભાજપ અંદરો અંદર અસંતોષથી ખત બદાવા લાગ્યું આ બધા વચ્ચે બાજી પલટાવનારું સૌથી મોટું કારણ રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા બન્યા રૂપાલાની ક્ષત્રિય સમાજ પરની ટિપ્પણીએ મોટો વિરોધ ઊભો કર્યો સાથે પાર્ટીએ ડેમેજ કંટ્રોલ માટે મોડું કરતા મુશ્કેલીઓ વધી ગઈ રૂપાલાના વિરોધની આગ હવે પાર્ટીને પણ દજાડી રહી છે પાર્ટીને ભીતી છે કે રૂપાલા વર્સિસ ક્ષત્રિય છે જે ભાજપ વર્સિસ ક્ષત્રિય ન બને એક તરફ ક્ષત્રિય આગેવાનો પાછી પાની કરવાના મૂડમાં લાગતા નથી બીજી બાજુ ભાજપ નમતું જોખું કે નહીં તેના વિચારણામાં પડ્યું છે ત્યારે રૂપાલાનો વધતો વિરોધ બાજી બગાડે તેવા સંકેત આપી રહ્યું છે સમગ્ર ઘટનાક્રમ જોતા સમજાશે કે વિરોધીઓએ ભાજપને કોઈ નુકસાન કર્યું નથી અને તેઓ નુકસાન કરી શકે તેવી સ્થિતિમાં પણ નથી આ તો ભાજપે જ પેટ ચોડીને સૂડ ઊભું કર્યું છે જેનાથી સત્તર દિવસમાં ચૂંટણીની બાજી પલટાઈ ગઈ વિપક્ષ બાજી મારી જાય તેવા પણ કોઈ સંકેત નથી પણ આ વખતે ચૂંટણી જામ છે તેવું લાગી રહ્યું છે Bureau Report, Sandesh News.